અમદાવાદમાં ભ્રષ્ટાચારનું જીવતું જાગતું પ્રમાણ એટલે કે ખોખરા બ્રિજ, ત્યારે ફરી વિપક્ષે ખોખરા બ્રિજ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. કોર્પોરેશન ઓફિસની બહાર સૂત્રોચ્ચાર કરી કમિશનરના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ખોખરા બ્રિજને લઈને વિપક્ષ ફરી એકવાર આક્રમક મૂડમાં દેખાયો છે. 40 કરોડના બ્રિજમાં ગુણવત્તાને લઈને ઘણા આક્ષેપો થયા છે, જે બાદ ફક્ત તપાસ અને રિપોર્ટ પર જ ચર્ચા કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વિપક્ષે કાળા ટી શર્ટ પહેરીને સત્તાપક્ષ અને કમિશનરના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષ નેતા શહજાદ ખાન પઠાણ, કોર્પોરેટરે અને સ્થાનિકોએ મુખ્ય માર્ગને રોક્યા હતા. કમિશનરના પુતળાનું દહન કરી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ખોખરા બ્રિજ બનાવવામાં આવ્યો તેને લઈને 40 કરોડનો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે, ત્યારે વિપક્ષ દ્વારા અત્યારે સૂત્રોચ્ચાર અને દેખાવો કરવામાં આવ્યો છે. જે અલગ અલગ જે દેખાવો જે છે કરવામાં આવે છે, વારંવાર જે રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં પણ હજુ સુધી આ જે આટકેશું બ્રિજ મામલે કોઈ નિરાકરણ ના આવતું ને ભ્રષ્ટાચારનો અડ્ડો કોર્પોરેશન બન્યું છે તેવું વિપક્ષ કહી રહ્યું છે. શહેજાદભાઈ, ભ્રષ્ટાચારના અડ્ડાના બોર્ડ લગાવવા પડ્યા. पिछले 17 साल में भारतीय जनता पार्टी की सत्ता अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में लगी हुई है, लेकिन अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी ने भ्रष्टाचार के अलावा और कुछ नहीं किया. लोगों ने उनको भरपूर वोट दिए, उनको सत्ता में बिठाया है, लेकिन भारतीय जनता पार्टी ने सिर्फ और सिर्फ भ्रष्टाचार अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में किया. उसका सबसे बड़ा उदाहरण हाटकेश्वर ब्रिज का है. हाटकेश्वर ब्रिज को पिछले एक साल से बंद करने में आया, लेकिन अभी तक कोई कार्रवाई नहीं की गई है. इसी तरीके से AMTS हो, हाउसिंग प्रोजेक्ट हो, रोड डिपार्टमेंट हो, पानी डिपार्टमेंट हो, टैक्स विभाग हो, पब्लिसिटी विभाग हो, गार्डन डिपार्टमेंट हो, कोई भी डिपार्टमेंट बाकी नहीं है जिसमें भ्रष्टाचार नहीं हो रहा हो. इसी मुद्दे को लेकर आज कांग्रेस पार्टी ने सड़कों को जाम किया है. कमिश्नर को आवेदन पत्र देने में आएगा कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के हस्तक में जितने भी डिपार्टमेंट है कहीं ना कहीं उसमें भ्रष्टाचार चल रहा है, और जितने भी ब्रिज प्रोजेक्ट के द्वारा ब्रिज बनाए गए हैं वो ब्रिज के नाम पर भ्रष्टाचार हुआ है. इसलिए विजिलेंस तपास करने के लिए आज कांग्रेस पार्टी कमिश्नर को मिलने वाली है. विजिलेंस तपास जे करशे ये तो एमना ज कर्मचारी थशे, जर परंतु जे ना सामे जे विजिलेंस थवानी है तो अधिकारी छे. अभी भी अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने कोई कार्रवाई हाटकेश्वर ब्रिज को लेके नहीं की है, चाहे वो कॉन्ट्रैक्टर हो या अधिकारी हो या PMC का जो कंसल्टेंट हो थर्ड पार्टी का, उसके खिलाफ भी कोई कार्रवाई नहीं की है. कहीं ना कहीं भारतीय जनता पार्टी इस पूरे मुद्दे पर कहीं ना कहीं भ्रष्टाचार को ढकने की कोशिश कर रही है. कहीं ना कहीं ये दिखाई दे रहा है कि कहीं ना कहीं कुछ लोगों को भारतीय जनता पार्टी के नेताओं द्वारा बचाया जा रहा है. આક્ષેપ છે ભ્રષ્ટાચારનો, કારણ કે જે પ્રમાણે 40 કરોડ રૂપિયાનો બ્રિજ છે તેને લઈને આજે આક્ષેપ થઈ રહ્યા છે. સાથે જ તમામ જે લોકો છે તે હાલ આ મામલે સૂત્રોચ્ચાર અને જે દેખાવો છે તે કરી રહ્યા છે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કોંગ્રેસના નેતાઓએ આ મામલે કમિશનરને આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદન પત્રમાં કસૂરવાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. જે બાદ કમિશનર એમ થરાદસને કહ્યું કે તપાસ હજુ ચાલુ છે, બ્રિજની ગુણવત્તાને લઈને જે સવાલો છે તે બાબતે તમામ રિપોર્ટ આવ્યા બાદ જ કાર્યવાહી થશે. જે હાટકેશ્વર બ્રિજના બાબતે અત્યારે તમે જે પ્રશ્ન પૂછી છે એ નિમિત્તે જે રિપોર્ટ આધારિત જે હજુ એનો થોડું ઘણું જે ટેસ્ટિંગ કરવાનું બાકી છે, ટેસ્ટિંગ ચાલી રહ્યા છે, એટલે થોડા દિવસમાં એટલે અંત તબક્કામાં છે તપાસમાં. અમદાવાદ કોર્પોરેશને બનાવેલો આ બ્રિજ ગળામાં હાડકા સમાન બની ચૂક્યો છે. 50 વર્ષની વાતો વચ્ચે ફક્ત 5 જ વર્ષમાં બ્રિજ બંધ કરવો પડ્યો હતો. કોન્ટ્રાક્ટર અને તેના મળતિયાઓએ બનાવેલા આ બ્રિજમાં ગાબડાઓ સમગ્ર પોલ છતી કરે છે. મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.